આજે ઘણી દુઃખની વાત છે કે આપણે દીકરીઓની ચિંતા કરવી પડે છે ગુજરાતને કારણ કે દીકરીઓ ગમતી જ નથી આ સવાલ અમે એટલે પૂછી રહ્યા છીએ કે ગુજરાતમાં દીકરીઓની સંખ્યા દીકરાઓની સરખામણીએ સતત ઘટી રહી છે બાળકીઓને આવકારવા અને બાળકીઓને વધાવવા માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ બનાવી પરંતુ નીતિ આયોગના હાલના રિપોર્ટ મુજબ ગુજરાતમાં છોકરાઓ સામે છોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે તો ગુજરાતમાં દર એક હજાર છોકરાઓ સામે હવે માત્ર આઠસો અડતાળીસ જ છોકરીઓ જન્મી રહી છે સરકારનું બેટી બચાવો બેટી ભણાવોનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ રહ્યું છે આ સ્થિતિને સવાલ ઉઠી રહ્યો છે કે શું હજુ પણ દીકરીઓને મારવામાં આવે છે શું હજુ પણ સ્ત્રી હત્યાની ઘટનાઓ વધી છે કુપોષણ સામેની લડાઈમાં શું ખોટી રહ્યું છે આખરે કેવી રીતે દીકરીઓના જન્મ દરને આપણે વધારી શકીએ છીએ આ તમામ વિશે આજે આપણે ચર્ચા કરીશું આજની આપણી વિશેષ રજૂઆત અને ડિબેટમાં લથડતું આરોગ્ય તો આરોગ્ય તંત્ર સામે સીધો જ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે આરોગ્ય તંત્રની પોલ પણ ખુલી ગઈ છે કારણ કે સ્ત્રી જન્મ દર ચિંતાજનક છે ને જે બે હાજર એક થી બે હાજર અઢાર સુધીનો જે આંકડો સામે આવ્યો છે તે ખરેખર ચિંતાજનક છે પહેલો જે બે હાજર એકમાં હતો આઠસો ને દીકરીઓ હતી પરંતુ તે થોડા સમય બાદ તેમાં વધારો થતો ગયો કારણ કે લોકોમાં જાગૃતિ આવતી ગઈ પરંતુ છેલ્લો જે આંકડો આવ્યો હતો બે હજાર તેર અને બે હજાર ચૌદનો જે આંકડો સારો હતો બે હાજર તેર નો એક હજાર છોકરાઓ સામે નવસો અગિયાર છોકરીઓ હતી પરંતુ આજનો જે આંકડો છે તે ખરેખર ચિંતાજનક છે આઠસો છોકરીઓ છે છે દીકરીઓ એટલે ખરેખર ચિંતાજનક છે કે આપણે દીકરીઓને જન્મ આપવા માંગતા નથી કે પછી ભ્રૂણ હત્યાના કેસીસ હજુ પણ વધી રહ્યા છે કે પછી સ્ત્રીઓ જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે કુપોષણનો જે બાળક હોય છે તેમના ઉદરમાં તે કુપોષણ શિકાર બન્યું છે આ મુદ્દે જે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા ખરેખર ચિંતાજનક છે અને તમારે પણ શાંતિથી સાંભળવી પડશે અને તમારે પણ સજાગ થવાનું છે આમાંથી કંઈક શીખવાનું છે મારી સાથે મોટી એવી ગેસ્ટ પેનલ પણ જોડાય છે ડોક્ટર મોના દેસાઈ આપણી સાથે છે બાળ રોગ નિષ્ણાત છે તે ઘણા બધા એવી મહિલાઓ સાથે પણ કામ કરે છે તેમને ઘણી સલાહો પણ આપતા હોય છે ડોક્ટર મોના આપણું સ્વાગત છે રાજુ ઠાકોર આપની સાથે જોડાયા છે ભુવાજી આપની સાથે જોડાયા છે રાજુભાઈ આપનું પણ સ્વાગત છે હેમંત ભટ્ટ બીજેપી તરફથી આપણી સાથે જોડાયા છે હેમંતભાઈ આપનું પણ સ્વાગત ડોક્ટર રાકેશ આરોગ્ય વિભાગ તરફથી આપણી સાથે અને અરુણ બાબુ ડીઓ અમદાવાદ છે મિત્રોનું સ્વાગત છે પહેલા તો આપને એક જ છો અને સૌથી ચિંતાજનક આ આંકડો સામે આવ્યો છે પહેલા તો ચિંતા આપણે કરવી પડશે અને ચિંતા સમાજે પણ કરવી પડશે કારણ કે જો દીકરાઓ સામે દીકરીઓ ઓછી હશે તો ઘણા બધા પ્રશ્નો સામાજિક પ્રશ્નો તો ઘણા બધા ઉભા થવાના છે સંદ્યબેન તમે કહું એ વાત બિલકુલ સાચી છે ગુજરાત માટે ખાસ કરીને અમદાવાદ જિલ્લાની જ્યાં સુધી હું વાત કરું ત્યાં સુધી અમદાવાદ જિલ્લાએ તો ખરેખર ગર્વલયા જેવી બાબત એ હશે કે આપણે ત્યાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા નવસોથી પણ વધારે અમદાવાદ જિલ્લાની બહુ જ ઓછા જિલ્લાઓ દેશના જે સાડી ચારસો કરતાં વધુ જિલ્લાઓ છે તેમાં અમુક જિલ્લાઓને જે નોંધપાત્ર કામગીરી માટે જો ભારત સરકાર તરફથી એવોર્ડ મળ્યો હતો તમને યાદ હોય તો એક વર્ષ દોઢ વર્ષ પહેલાં જયપુર ખાતે અમદાવાદ જિલ્લાની સારામાં સારી કામગીરી માટે કારણ કે નવસો કરતાં વધુ દીકરીઓ એક હજાર દીકરાઓની સામે એવી અમદાવાદ જિલ્લાની નોંધપાત્ર કામગીરી રહી છે જ્યાં સુધી સ્ત્રી ભ્રૂણ હત્યાનો પ્રશ્ન છે ત્યાં સુધી હું હંમેશા એવું માનું છું મારી સામે જ અત્યારે રાયબહાદુર બેચરદાસ લશ્ક લશ્કરીએ લખેલું અઢારસો ને પાસઠનું પુસ્તક છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એ વખતે અઢારસો ને પચાસમાં અમદાવાદમાં અમદાવાદ જિલ્લામાં એક હજાર દીકરાઓની સામે સાતસો ને નેવું દીકરીઓ હતી હું ક્યારની વાત કરું છું અઢારસો ને પચાસની એટલે સંધ્યાબેન એકસો ને પાંસઠ વર્ષ પહેલા પણ આપણે ત્યાં સમાજમાં દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો અને એમાં એક હજાર દીકરાઓની સામે સાતસો ને નેવું દીકરીઓ હતી એવું એ વખતનું સેન્સેસ અંગ્રેજ સરકારનું કે છે બે હજાર નવ માં સારો એવો આંકડો વધ્યો હતો બે ચૌદ સુધી આંકડો સારો હતો પરંતુ આ બે ત્રણ વર્ષમાં એવું શું થઈ ગયું કયા કારણો છે એ પણ આપણે શોધવા પડશે ડોક્ટર મોના પણ આપણી સાથે છે ડોક્ટર મોના કારણ કે બે નવસો ને

એક કારણ એ છે કે આપણા ત્યાં હજી પણ જે જૂની બધા દહેજ પ્રથા અને રીત રિવાજો છે એનું સંપૂર્ણ નાબૂદી નથી થઈ ગવર્મેન્ટ ગમે તેટલા લોઝ લાવે પણ હજી પણ તમે જોઈ શકો છો કે એક કે એક સમાજની અંદર એક્સેપ્ટ ફોર ફ્યુ બધી જ જગ્યાએ જ્યારે દીકરીને લગ્ન કરવામાં આવે ત્યારે સીધી રીતે અથવા આડકતરી રીતે દીકરીના મા બાપ ને દીકરીને પરણાવવા માટે કઈ દહેજ રૂપે બધું આપવું જ પડતું હોય છે એના નામ જુદા જુદા હોય છે પણ એ આપવું જ પડતું હોય છે અને એ જે એ લોકોને ફાઈનાન્શિયલ આર્થિક રીતે જે બર્ડન પડે છે એટલે જયારે દીકરીનો જન્મ થાય ત્યારથી જ ઘરના વડીલ કે દીકરીના બાપને એવું નથી કે દીકરી વલી નથી દીકરી બધાને જ વાલી હોય પણ એમને એક ટેન્શન થતું હોય છે કે હવે જયારે એનો લગ્ન કરાવવાનો સમય આવશે તો મારે આ પૈસા લાવવા ક્યાંથી કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં ઇન્ફ્લેશન મોંઘવારી ખૂબ વધી રહી છે લોકોની બેકારી વધી રહી છે અને આ ફાઈનાન્શિયલ ક્રચની અંદર જ્યારે એક દીકરીને પરણાવવું હોય ત્યારે એક કુટુંબ માટે આ ખૂબ મોટી આર્થિક જવાબદારી હોય છે સેકન્ડ ઇઝ સેફ્ટી ઓફ ફિમેલ સેફટી એટલે આપણી સુરક્ષા એક દીકરીની સુરક્ષાનું આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે સ્તર ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે રોજ આપણે છાપામાં વાંચીએ છીએ કે ગેંગ રેપ થયું આ દીકરી પર રેપ થયું નાનકડી બાળકીઓ છ મહિનાથી એક વર્ષની દોઢ દોઢ વર્ષની બાળકીઓ પર પણ જો રેપ થતું હોય તો આપણને એવું થાય કે આ દીકરીને આપણે બચાવીએ પણ ક્યાં ક્યાંથી બચાવીશું જો આવા હેવાનો આપણા સમાજમાં ફરતા હોય તો જે આંકડા આવ્યા છે બિલકુલ આપણે જોઈને ખુશી નહી થતી હોય અને સમાજને પણ ખુશી નથી થતી પરંતુ આપની પાસેથી જાણવા ઈચ્છીએ શું કયા કારણો છે આની પાછળ જવાબદાર એમ નથી કહેતા કે તમે મહેનત નથી કરતા આરોગ્ય વિભાગ મહેનત કરે છે પરંતુ એ

એન્ડ નવું અમારી જે ટેકનોલોજી છે ટેકોની ટેકનોલોજી સાથે જ્યારે અભ્યાસ કરીએ છીએ તો એમાં તો પ્રોગ્રેસિવ સેક્સ રેશિયો ઇમ્પ્રુવમેન્ટ છે એચએમઆઈસના ડેટાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ જેમાં ટોટલ જે હોય છે જેમાં પંદર સોળ મેં આપણે નો સાત સેક્સ રેશિયો હતો ત્યાર પછી સોળ સત્તરના જે ડેટા છે નો સો દસ હતો સત અઠાર મે નો સો દસ ઓર અઢાર ઓગણીસ મે નો સો અઢાર એટલા એટલે ટોટલ જે બાર લાખ એટલી ડિલિવરી થતી હોય તો એના અંદર જે સેક્સ રેશિયો આપણે કાઢીએ તો એના અંદર તો નો અઢાર છે વાત સાચી છે કે સામાજિકતા આપણે જો થોડી મુશ્કેલી હતી પણ સરકારના અથક પ્રયત્નો થકી બે હજાર એકમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ આજે સુધરીને આપણે ખૂબ સારી દિશામાં જઈએ છીએ જનજાગૃતિ અભિયાન થકી આપણે ખરેખર ખૂબ લોકચાહના મેળવી છે આંકડા નીતિ આયોગ ના નથી એસઆરએસ ના આંકડા છે સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ આંકડા છે એ પ્રોજેક્ટેડ કરેલા આંકડા હોય છે પણ હું માન્ય રાખું છું અને પણ અમારા જો ટેકનોલોજીકલ જે આપણે જે રેગ્યુલર જે મોનિટરિંગ સિસ્ટમ મારફતે ત્યાં તો અમે ખરેખર સેક્સ રેશિયોમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહીએ છીએ નહીં તો પછી સવારથી જ્યારે આ આ ન્યૂઝ ચાલે છે તો પછી અચાનક જ મિટિંગોનો ધમધમાટ ને આ બધું કેમ શરૂ થઈ ગયું છે જો ચિંતા ન હોય તો પછી અચાનક આ દોડધામ કેમ શરૂ થઈ ગયું ના 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 આ તો અત્યારે જે અમારા ના 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 આ નોટ ઓન્લી ફોર ધીસ ધીસ ધ વર્કશોપ ઇઝ ફોર ધ ટાર્ગેટેડ અપ્રોચ ટુ એક્સલેટ ધ હેલ્થ આઉટકમ એ તમામ આપના જે ઇન્ડિકેટર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને એચીવ કરવા માટે જે અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટ સેવન ઇલેવન ઇન્ડિકેટર જે આઈડેન્ટિફાઈ કર્યા છે જે એરિયા છે માતા માત્ર બાળ કલ્યાણના મેટર્નલ ડેથ પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ ડેથ પ્રિવેન્ટ કરવા માટે ફૂલ ઇમ્યુનાઇઝેશન એચ્યુવ કરવા માટે ન્યુટ્રિશન ઇમ્પ્રુવ કરવા માટે એનિમિયા ઇમ્પ્રૂવ કરવા માટે એ તમામ સેવન ઇલેવન ઇન્ડિકેટર આઇડેન્ટીફાય કર્યા છે એનો એક વર્કશોપ છે જેમાં જુદા જુદા તજજ્ઞો આવીને

જે વાત આપનું જે વાત સાચું છે અત્યારે જે અને મારા જે મિત્ર અહીંયા આપણે સ્ટુડિયોમાં પણ હિયર મી હેલો યા પ્લીઝ કન્ટિન્યુ હલો યા તો જો જે આપણે આજે જે વર્કશોપ ચાલી રહ્યા છે રાજ્યભાગરનું એ તો આજે ટાર્ગેટેડ અપ્રોચ ટુ ઇમ્પ્રુવ હેલ્થ આઉટકમ્સ જે રીતનું મારા મિત્ર અહીંયા એસિસ્ટન્ટ ડિરેક્ટરે કીધું આ જે વર્કશોપ છે એ જે સાત લેવલ ઇન્ડિકેટર્સ છે જેની અંદર માતા મરણ શિશુ મરણ સેક્સ રેશિયો ઇમ્પ્રુવમેન્ટ અને એનિમિક મધર્સનો ડેથની જે કેસીસ છે એના ઉપર ચર્ચા અને કેવી રીતે એનું જે સુધારા અદરવાઇઝ એનું નિરાકરણ કરી શકાય ફલ લાવી શકાય એના ઉપર જ છે પણ આપણે જે વાત કરી જે સેક્સ રેશિયો ડિક્રીઝ થાય છે અથવા જે નીતિ આયોગનું ડેટા જે એના ઉપર આપ કરી રહ્યા છો હું એક જે કાયદો થી આપણે કાર્યવાહી કરી રહ્યા છે એના ઉપર પણ હું થોડું ધ્યાન આપવા વિચારું છું જી પ્લીઝ માની લેજો આપ પીસીપીનડી એક્ટ જે નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં જે ચાલુ કર્યું પીસીપીનડી એક્ટ મુજબ લગભગ આખું રાજ્યભરમાં લગભગ છ હજાર બસો ક્લિનિક્સનું આપણે નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવ્યું છે અને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે લગભગ આઠસો આઠસો અડત્રીસ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે અને એના બેસિસમાં પાંચસો બે કોર્ટ કેસિસ પણ આપણે કરવામાં આવ્યું છે સેક્સ રેશિયો ઘટાડવામાં એક રીઝન છે સોનોગ્રાફી ટેસ્ટિંગ પણ જ્યારે બર્થ થવાના છે ત્યારે જેન્ડર ટેસ્ટિંગ લગભગ સાત મહિનાથી દસ મહિના પહેલા જેન્ડર ટેસ્ટિંગનું પ્રક્રિયા તમે તમારી વાત કરી રહ્યા છો પરંતુ હજુ પણ સમાજમાં એવા લોકો છે કે જે હજુ પણ ભૂવા જાગરિયાનો સહારો લેતા હોય છે અને આપણી સાથે તો રાજુભાઈ ખુદ છે રાજુભાઈ તમે તમે દિલ પર હાથ મૂકીને કહેશો કે તમારી પાસે આવા કેટલા કેસીસ આવતા હોય છે કેટલા લોકો તમારી પાસે આવતા હોય છે કે મને દીકરી થશે કે દીકરો થશે આવું કહેનારા લોકો પૂછનારા લોકો

મેક્સિમમ છેલ્લા પાંચ વર્ષથી કે અમારે જ્યાં જ્યાં મોટા આજે મોટા કાર્યક્રમો હોય જ્યાં પચાસ હજારથી વધારે શ્રદ્ધાળુઓ કે ભક્તો આવતા હોય છે એની અંદર પણ આજે અમે આજ વાત કરતા હોઈએ છીએ કે ભાઈ આ દીકરીની વાત એટલે દીકરી એટલે શક્તિ શક્તિ કહેવાય

શક્તિ અમને અમને કંઈક આશીર્વાદ આપે એટલે અમે આશીર્વાદ જ આપતા હોઈએ છીએ ત્યાંથી કે ભાઈ અમે નહીં પણ અમે તો આ આ શક્તિના છે રાજુભાઈ આશીર્વાદ ફળે છે જે આશીર્વાદ આ તો એવું છે કે મેડમ કે આજે શક્તિના આજે જે એમના હોય એમની જેવી શ્રદ્ધા હોય એ રીતે આજે શક્તિ શક્તિ એમને આશીર્વાદ આપતી હોય છે નહીં તો પછી આ મેડિકલ સાયન્સને ગણવું કે તમારે તમે તમે જે શક્તિની વાત કરી રહ્યા છો એને ગણવું કારણ કે ડોક્ટર મોના આપણી સાથે ખુદ છે ડોક્ટર મોના કોને ગણવું સાયન્સને ગણવું મેડિકલ સાયન્સને ગણવું કે પછી જેવી રીતે રાજુભાઈ કહી રહ્યા છે કે શક્તિ આશીર્વાદ આપે અમે લોકો તો આઈ એમ અ સાયન્સ સ્ટુડન્ટ એટલે હું તો એવું જ માનીશ કે આ બધી વસ્તુ સાયન્સ થ્રુ જ હોય છે પણ હા ભગવાનમાં શ્રદ્ધા રાખવી એ કોઈ ખરાબ વસ્તુ નથી ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી આપણને એક સરસ મનોબળ મળતું હોય છે કોઈ પણ કપરી પરિસ્થિતિ બિલકુલ બિલકુલ કારણ કે ઘણી વખત એવું પણ એવા કેસીસ પણ અમારી પાસે આવે છે કારણ કે ન્યૂઝ મીડિયા છે અમે અને અમારી પાસે એવા કિસિસ આવે છે કે જ્યારે લોકો ભુવા જાગરિયા પાસે જાય છે ત્યાં તેમને કહે છે કે ના તમને દીકરો થશે અને પછી જો દીકરી થાય છે તો પછી સ્ત્રીની હાલત કેવી થાય છે આપતો સમજી શકો છો સ્ત્રીની હાલત કેવી થાય છે હું તમને એ જ આજે કહેવા માંગુ છું કે આપણે સમાજના લોકોનું જ્યાં સુધી માનસિકતા નહીં સુધારીએ ત્યાં સુધી મને એવું લાગે છે આ રેશિયો નીચે ને નીચે આવશે અને વાય ધીસ ઇઝ એલાર્મિંગ બીકોઝ જો સ્ત્રીઓનો રેશિયો ઓછો થશે તો તમે જુઓ છો કેટલી બધી કોમ્યુનિટીમાં અત્યારે એવું છે કે છોકરાઓ છે પણ એ લોકોને પરણવા માટે દીકરીઓ ન કર્યો તો ત્યાં ક્રાઇમ રેશિયો વધવાનો જ છે બિલકુલ અને ત્યાં એટલે લઈને નહીં એ લોકો કિડનેપ કરીને લઈ જાય છે અને એને જબરજસ્તી પરણાવવામાં આવે છે એટલે ક્રાઈમ રેશિયો જો સ્ત્રીઓનો રેશિયો ઓછો થશે તો બધા આપણા સમાજ માટે એક જંગલ રાજ જેવું થઈ જશે એટલે આપણે આમાંથી બધા એક સાથે બહાર નીકળવું પડે બીજું કે સ્ત્રીને એક બોજારૂપ નહી માની અને એને ભણતર આપી અને એને સ્વતંત્ર આર્થિક રીતે બનાવો અને દીકરીઓને સમજ આપો કે આ દહેજ પ્રથામાંથી બહાર નીકળ જે તમને જે દીકરો દહેજ ભણશે પોતાના પગ ઉપર ઊભી રહેશે ત્યારે એ કહી શકશે કે ના હું પણ કમાવું છું મારી મંથલી ઇન્કમ આટલી છે મારી પાસે કોઈ દહેજ કેવી રીતે માંગી શકે જી હેમંત કેવા ઈચ્છો છો સંધ્યા અગત્યની વાત જે મારે કરવી છે ને આખા એ સ્ત્રી ભ્રૂણ હત્યાના વિષય અંગેની એ આપણે હંમેશા આને બે પાસા અંગે વિચાર કરવો જોઈએ એક ડિમાન્ડ અને એક સપ્લાયનો હમણાં જ વંચ સાહેબે જે વાત કરી અરુણજી જે વાત કરી એ પ્રમાણે પીસીપીએનડીટી નો જે એક્ટ છે એ હકીકતમાં જોવા જાવ તો ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રીકેસ્ટ લો ઓફ ઇન્ડિયા સંજયાબેન તમને જાણીને આશ્ચર્ય થશે જો સોનોગ્રાફીનું ફોર્મ ભરવામાં નામની જગમાં શોભાની જગ્યાએ શુભ્રાબેન પણ લખાય ને તો ડૉક્ટરનું સોનોગ્રાફીનું મશીન સીલ થઈ શકે છે અને આપણે એ પ્રમાણે નોંધપાત્ર કામગીરી કરી છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગાયનેકોલોજીસ્ટ તરીકે કોઈ એવરેજ ગાયનેકોલોજીસ્ટ જો સોનોગ્રાફી કરતી હોય તો હી વુડ ડ્રેડ ટુ ડુ અ સોનોગ્રાફી સપ્લાય ચેઇનમાં આપણે બહુ જ ઇફેક્ટિવલી કામગીરી કરી છે જ્યાં સુધી ડિમાન્ડવાળી જે વાત છે સમાજમાં આપણે એવા કેટલા સાસુ સસરા સામે એવા કેટલા કે કાકા કાકી સામે કે એવા કેટલા હસબન્ડ સામે આપણે પગલા લઈ શક્યા કે જે સમાજમાં દાખલા રૂપ બેસે કે ભાઈ આમણે પુત્ર રત્નની માંગણી કરી અને જબરજસ્તી એબોર્શન કરાવ્યું કે સેક્સ ડિટર્મિનેશન કરાવ્યું બન્યા છે અમુક કિસ્સામાં સજાઓના કિસ્સા બને છે પણ એ બધા જૂજ છે મારું કહેવાનું એમ છે કે આવા બધા કિસ્સાઓમાં જેટલા સ્ટિંગ ઓપરેશન્સ વધારે થાય આવા સમાજમાં દાખલા રૂપ બેસે એવી જો પોષણ જે પ્રેશર કરતા હોય તેવા પતિ સાસુ કે સસરાને દાખલા રૂપ બેસે જોઈએ એવી સજાઓ થશે સાથે જેટલી સ્વૈચ્છિક સંગઠનની સંસ્થાઓ છે જેટલા આપણા રિલિજિયસ લીડર્સ છે એ જેટલા એક્ટિવ રહીને સમાજમાં આને માટેનો દ્રષ્ટિકોણ બદલવા માટેની કામગીરી કરશે ને તો સંધ્યાબેન આ આખો જે દ્રષ્ટિકોણ છે સમાજનો એ તો જ બદલાશે સકારાત્મકતા તરફ તો જ જશે કારણ કે ગમે તેટલા કાયદા આપણે દારૂબંધીનો કાયદો જોયો છે આપણે ભૌવત્યાનો કાયદો જોયો છે આપણે ઇવન આપણું હું તમને વાત કરું સોનાની ચેઇન જે લૂંટી જવાનો છે એના માટેના કાયદામાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરી પરંતુ તે છતાંય હંમેશા કાયદો એ કોઈ પણ વસ્તુનું સમાધાન નથી સમાજનો દ્રષ્ટિકોણ એ માટે કેટલો બદલાય છે એ ખાસ યાદ રાખવું મેડમ એક એક ડેટા એડ કરવાનો છે સંધ્યામાં હા મેડમ જે રીતનું ડોક્ટરે પણ કીધું અને આપણા જે મિત્ર પણ અહીંયા ઉપસ્થિત છે જે રીતનું કાયદાનું જે રોલ છે એમાં એને એનો મોટો રોલ છે જેના બેસિસમાં જ હું આપણા વાત કરતો હતો પેલા પીસીપીડી એક્ટના મુતાબિક આપણે જે ઇન્ટરવેન્શન અને સેક્સ ડિટર્મિનેશન પ્રિવેન્ટ કરવા માટે રાજ્ય સરકાર અને તંત્ર પણ કટિબદ્ધ છે હું આપનું ધ્યાનમાં મૂકવા માંગુ છું કે લગભગ બસો સિત્તેર કેસીસ આ એ વખતે આને મશીન્સ પણ સીલ કરવામાં આવ્યું છે મોટાભાગમાં પાટણ જિલ્લામાં ચાર કેસીસ કન્વિક્શન પણ થયેલા છે અને અમદાવાદ મહેસાણા સબર સુરત જેવા ડિસ્ટ્રિક્ટમાં પણ કન્વિકશન કેસ વધારે થાય છે આપણે ધ્યાનમાં હું મૂકવા વિચારું છું કે લગભગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઈકોર્ટ કેસેસ અને સાત સુપ્રીમ કોર્ટ કેસેસથી કન્વિક્શન પણ થઈ રહ્યા છે જ્યારે સેક્સ ડિટર્મિનેશન માટે કોઈ માંગણી કરીને જાતા હોય છે અને આ સેક્સ ડોક્ટર્સ અને આ ક્લિનિકનું સીલ કરવા કરીને આ કાયદા ઉપર આપણે પગલાં લઈ રહ્યા છે એના બેસીસમાં સેક્સ ડિટર્મિનેશન સ્ટોપ થાય છે અને બીજી બાતમાં જે સામાજિક છે એ

રાઈટ કુપોષણની વાતના ઉપર બે મિનિટ બે લીટી હું કહી દઈશ જે એનિમિક મધર્સના ઉપર અત્યારે કંટ્રોલ કરવા માટે ચાર એએનસી આપણે હન્ડ્રેડ પર્સન્ટ દરેક યુનિવર્સલ કવરેજમાં કરી રહ્યા છે એન્ટીનેટલ ચેકઅપ ચાર વખત પણ થાય છે અને ટેકો પ્લસ જે મેકેનિઝમ જે રાજ્ય સરકારે હેલ્થ ડિપાર્ટમેન્ટે અત્યારે જે ચાલુ કર્યું છે એ સો ટકા હન્ડ્રેડ દરેક જિલ્લા વહીવટી તંત્ર અને નીચેના તંત્ર સુધી એ લોકો અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે હું આપને ધ્યાનમાં મૂકવા વિચારું છું કે સેક્સ રેશિયોના બેઝિસમાં અત્યારે એનિમિક મધર્સ અને કુપોષણના ઉપર પોષણ અભિયાનના મારફતે પણ આપણે ઘણી બધી

હા રાકેશ પ્લીઝ મેડમ આપણે આજે ફોર્થ પોઝિશન પહોંચ્યા છે હું આપણે આપણે એજ

કારણ કે સેન્ટ્રલ ચલાવી રહી છે સ્ટેટ ચલાવી રહી છે નાના નાના આપણે આગળ જતા જોવાના છે જી ડોક્ટર રાકેશ મેડમ નંબર 1 પર કેરેબલ મેડમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી જે આપ 1 વર્ષ કે 2 વર્ષમાં લાવી શકો છો એ સોશિયલ ઇન્ડિકેટર્સ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી સોશિયલ ઇન્ડિકેટર્સ સુધારો લાવવા માટે લગભગ 2 થી વર્ષની કન્સેપ્ટ છે અને 5 વર્ષમાં અપડેટ થશે વી હે જમ્પ ટુ ફોર્થ વી હે જમ્પ ટુ ફોર્થ એન્ડ વી આર શ્યોર વી વિલ ટુ ધ નંબર 1 પોઝિશન થેન્ક યુ રાકેશ યસ ડેટાની જે માયાજાલ છે પણ હું એક પ્રશ્નના જે ડોક્ટર ભટ્ટ સાહેબ જે પ્રશ્ન ઉઠાવ્યો છે એનો જવાબ કરવા માંગુ છું અમે અમને વાત કરી છે કે અમારા ગુજરાત રાજ્યમાં આપણે એવા સાત એવા રિવર્સ ઓપરેશન કર્યા હતા કે જ્યારે કોઈ માંગણી કરવા માટે સાસુ લઈને આવ્યા હોય એવાને પણ અમે સાતદા વિરુદ્ધ કોર્ટ કેસ કર્યા છે બટ સાહેબ આપનો એક પ્રશ્ન છે કે જે સેક્સ ડિટર્મિનેશન માટે ગર્ભસ્થ શિશુ લિંગ પરીક્ષણ માટે જે લોકો આવે એના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે ગર્ભમાં પોષિત નથી બાળક બહાર આવીને કેવી રીતે પોષણ મેળવશે આપણે શું તેમને યોગ્ય ખોરાક આપી રહ્યા છે ઠીક છે સરકાર પણ એ માટે કાર્ય કરી રહી છે અને તેમને પોષણયુક્ત આહાર માટે ઘણી બધી એડવર્ટાઈઝ પણ આવી રહી છે

એ આપવામાં આવી રહ્યો છે કમ્યુનિટી હેલ્થ સેન્ટર કમ્યુનિટી લેવલ એન્ડ એનઆરસી સેન્ટર થકી એમને સ્પેશિયલ સારવાર આપવામાં આવી રહી છે ને ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર જે ડિસ્ટ્રિક હોસ્પિટલમાં હોય છે સીએમટીસી કોમ્યુનિટી માલન્યુટ્રીશન એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર જે સીએસસી લેવલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે સાથે સાથે આશા બેન ઓર આંગણવાડી બેન મારફતે એમના ઘરે ઘરે જઈને કુપોષણ વિષય અપ કુપોષિત બાળકોના સ્પેશિયલ કાર્ડ લેવાવામ આવી રહી છે એન્ડ કુપોશન ગુજરાત મહા કુપોષણ મુક્ત ગુજરાત માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે થઈ રહ્યા છે પરંતુ એ નથી કે હતા હું તમારા માધ્યમથી સમયમાં રિઝલ્ટ પણ આવશે સી હા તમારા માધ્યમથી કહેવા માંગુ છું મેડમ કે આ જેમ કીધું એમ કે જે બેટી બચાવો એની અંદર આજે દરેક સમાજની પણ જવાબદારી છે અને એના એના વિશે હું કહું તો અમે લોકોએ આ બેને જેમ મોના બેને કીધું દહેજ પ્રથા તો અત્યારે અમે અમે આ જ માતાજીના ભુવા તરીકે કે દરેક જગ્યાએ કહેતા સમૂહ લગ્ન પણ અમે કરાવીએ છીએ અને એની અંદર જોડાઈને એ દહેજ પ્રથા પણ અમે ધીરે ધીરે અમે અમારો પ્રચાર માતાજી થકી અમે આ ચાલુ રાખીએ છીએ અંધશ્રદ્ધા બીજું અંધશ્રદ્ધામાં તો મેડમ એક વાત તમને કરવા માંગુ છું અત્યારે કે મારી પોતાની મોટી દીકરી જ છે બિલકુલ એટલે દીકરી કે દીકરો અમે તો આજ સમજાવતા હોઈએ છે અમારા જે શ્રદ્ધાળુઓ અમારા ત્યાં આવતા હોય કે દીકરો દીકરા કરતા અત્યારે દીકરીઓનું વધારે મહત્વ છે બિલકુલ દીકરીઓનું વધારે મહત્વ છે કારણ કે જો દીકરી હશે તો તમારા ઘરે દીકરો જન્મશે એટલે નહીં જન્મે આ મેસેજ સૌથી પહેલા લેવાની જરૂર છે લાસ્ટ કમેન્ટ મુનાબેન આપની શું રહેશે હું એવું બહુ દ્રઢપણે માનું છું કે જ્યાં સુધી આપણે આજે મેડમ ગ્રીગાની ન્યુટ્રિશન એક જ મિનિટ મેડમ જી આપણી પાસે સમય ઓછો છે અરુણજી એ એક લાઈનમાં કહેવું હોય તો આપ કહી શકો છો સમય ઓછો છે પ્લીઝ ઓકે ઓકે

દીકરી હશે તો જ દીકરો જન્મશે માટે દીકરીને જન્મ આપો કારણ કે હું પણ એક દીકરી છું